કેટલા દેશમાં જી આવ્યો પણ મને હરામ બરોબર અંગ્રેજી આવડતી. તો ઘણા મને પૂછે, મને કે તમને ઇંગ્લિશ આવડે? મેં કે ના. પછી ઇંગ્લિશ પીતોય નથી, દેશી નથી પીતો. હું પીઉં છું કેવલ ને કેવલ તમારો બધાનો પ્રેમ. અને જે ઓઠે મોગલ નું નામ આવી ગયું હોય, જે ઓઠે કૃષ્ણ નું નામ આવી ગયું હોય, જે ઓઠે રામ નું નામ આવી ગયું હોય, અને જે ઓઠે એમ કહેવાય શિવ નું નામ આવ્યું હોય, એ ઓઠ અભડાવી તો માણસના પેટના ન કહેવાય ભલામણ. મોજ મને તમારી છે. જ્યાં સુધી સમાજ સાંભળતો રહે, મને નથી આવડતું અંગ્રેજી. ઘણા મને પૂછે, મને કે તમે અહીંયા મૂંઝાવ નહીં? મેં ઈવડાઈ ન મૂંઝાય. મૂંઝાવાનો હું આપણે ઈશારો રાખ્યો? જો એક વાત તો એ છે, ત્યાં અમે પ્રોગ્રામ તો ગુજરાતી જ કરાવે છે. ત્યાં પ્રોગ્રામ ગુજરાતીમાં જ કરવાનો છે, ત્યાં કે અંગ્રેજીનો પ્રોગ્રામ કરવાનો નથી. અહીંથી જે આપણે ગયા છે ભાઈઓ, એ હજી સંસ્કૃતિ ભૂલ્યા નથી, ત્યાં ડાયરા કરે છે બરોબર. એટલે પ્રોગ્રામ તો હવે તકલીફ ક્યાં પડવાની પ્લેનમાં? ના બોલે, એર હોસ્ટેસ અંગ્રેજી બોલે ને આપણે. બઉ સરસ મજા આવે એવું. આમ આમ હસતા હસતા જમવા આપે, નાસ્તો બધો આપે ત્યાં. ખરેખર અત્યારે તો જોકે જમણ વાળા બધા લગ્ન માં તમે જોવો તો અત્યારે કેટરસ વાળા બહાર થી આવે. હે, અત્યારે ખરેખર જમાવટ લઈ ગયું ભાઈ. વડીલો પૂછો, અમારા લગ્ન તાણી માં થયેલા, 1700 રૂપિયામાં બંદો ફરણી ગયો હતો. 1700 પરેશ, હા અમારે પરેશ ના આવતા વર્ષે છે ને લગ્ન ભાઈ. હે, આજે તો વેલ્ડિંગ થઈ ગયું. બોલો, ખરેખર અત્યારે લગ્ન આપણે આ રસ્તે નીકળીએ તો અત્યારે લગ્ન ગાળો ત્યાં 2 વર્ષથી તો બહુ અલું હતું. અત્યારે એક હારે ઉભરો છો બધો, લગન સપ્તાવો ઉર્ધન દાદા રામાપીના પાઠ, કારણ કે બધું બંધ જ હતું, બધું એક હારે બધું ખૂબ તારે બાકી છે ને થઈ જાય તું તારે. હમણાં તબલા વગાડે નાખી ને તારે કોક મળી જાય. આમ જો ભાઈ, આમ વાર લાગે, કોઈ તાળું એવું નથી કે ચાવી ન હોય. ઉતાવળે કરીને કવાડો મારી તોડી ન નાખો. જો ચાવીથી તાળું ઉઘડે અને કવાડાથી તાળું ઉઘડે. પણ કાક બાપુ એમ કહેતા કે ચાવીનું ખોલેલું બીજી વાર કાયમ આવે ને કવાડાના ખોલેલા બીજી વાર કાયમ ન આવે. એટલે ઉતાવળ નીકળી નાખવાને બસ હવે મારો સમાજમાં કોઈ છે જ નહીં. આ ભૂરો અમારો 45 વર્ષે ડાળે વળગી ગયો તો 45 વર્ષે ગોઠવાઈ ગયું. હા હા, ગજબ. 45 વર્ષે પૈણો ભૂરો એટલે 35 કન્યા હું જોઈ આવેલો. 35 કન્યા કેટલી? 35 જોવામાં એક્સપોર્ટ થઈ ગયેલો. હવે પછી નવા નવા છોકરા કોઈ જોવા જાવ હોય ભૂરા પાસે જાય કે ભૂરા અહીંયા કેમ બેસાય કેવી રીતે, તો ભલે ભૂરો ટ્રેનિંગ આપે. તો આપણે બહુ બોલવાનું નહીં, અધલ બમ થઈને લેવાનું. આ ગામડામાં આપણા વડીલ હોય ને પૂછજો, એ પૈણે ને ત્યારે એવું જ કહેતા. આપણે જે જાન લઈને જતા હોય ને તો આપણી ઘરની દીકરીઓ બહેરાવ કહી દે, જો ભાઈ તારા માંડવા બોલવાનું નહીં, તારા મોઢે ભાર હોય. પછી વરરાજ આમ જ બેહતો, હજર કોક બોલાય તો આખો માવો ખાવો. કૂતરું કોશ ગળી ગયો ને એમ હો. એક જણો કૂતરાની પૂછડીમાં પાઇપ ભરાવતો. ઓકે, કીધું એ ભાઈ ભરાય તો એ કઈ કૂતરાની પૂછડીઓ સીધું ન થાય, પાછી વળી જાય. તકે મારે કૂતરાની પૂછડી સીધી નથી કરવી, પાઇપ ગોળ કરવી. આમાં કોણ એની હાટું મહેનત કરે એ જ નથી અમદાવાદ. આમ તમે થોડાક આગળ બી આવો ને, ગુડાવો ને કરો છો. અહીં આવો, તમને છોકરાઓ પાઠ ભણાવો થોડો. અહીં આગળ બી આવો. આ કલાકારો ને તાળીઓથી બધાઓ. જિગ્નેશભાઈ ને પરેશદાન તો અમારો ચારણ છે. વાહ પરેશદાન, એટલે પીળી કફની પહેર્યા ત્યાં થઈ ગયું રેડી. સરસ, અમારા ભૂરા 45 ગોઠવણ તરકી લેવા રહ્યા.
સોવી વરહમાં બધા ઉતાળ્યું છે બધા અને વરરાજ ઓગળો